મારે એ જ કેવું છે, દરેક પાઠશાળા એટલે એક સુકૃત સેન્ટર. એક એક પાઠશાળામાં 100 થી 150 બાળક આવે એટલે એક સુકૃત સેન્ટર સમજો. એ અને મન દઈને તમે આપો. યાદ રાખજો, નિસ્વાર્થ ભાવે તમે તમારા વિદ્યાર્થીઓને જો શ્રુતજ્ઞાન આપશો, તમારા અંતરાય કર્મનો સયોપશમ થયા વગર નહીં છે. આ કોઈ સ્કૂલ થોડી છે. એક શિક્ષકોને પૂછ્યું તું, સ્કૂલમાં હું ભણાવો છું? હે, એ કે આટલા પગારમાં કઈ ભણાવાતું હશે? આ તો હાચવવાના પગાર છે. બોલો, 6 કલાક હાચવીએ છીએ, આટલા બીજા આપે તો ભણાવવાનું શરૂ કરીએ. આપણે એવા છીએ સ્વાર્થી? મા બાપ જયારે તમારા ભરોસે એના સંતાનને કલાક, સવા કલાક, 1.5 કલાક મોકલે છે એને ટ્યુશન એના ક્લાસમાં સાઈડમાં કરીને, ત્યારે તમારી ફરજ છે. અરે તમે જે ન આવતા હોય, મોટા થઈ ગયા તેને કયો 15 મિનિટ આવજે, બસ ઘરે ગાથા કરીને આવજે. પેલી કથા તારી સાંભળી લઈશ, તું જા. પણ તારે આવવું તો પડે જ, તું પાઠશાળા સાથે કનેક્ટ રહી. આવી 10 છોકરીઓ તમને ના મળે કે જે તમારી અડધી જવાબદારીઓ ઉઠાવી લે. દરેક સંઘની અંદર મહાત્માઓના પ્રવેશ હોય ત્યારે ભાડુતી રંગોળી વાળા લાવવાના કે તમારી પાઠશાળાની છોકરીઓ રંગોળી બનાવે. મોટા પ્રસંગોમાં પૂજારી આંગી કરે કે પાઠશાળાના બાળક બાળિકાઓ ભેગા મળીને આંગી કરે. આવું તો દરેક ક્ષેત્રમાં છે. અને એ બાળકો જયારે કરતા થશે ને, ત્યારે સંઘને આ પાઠશાળા સારી લાગશે. સારી કેમ લાગશે? ખર્ચો ઘટે છે. એ આજે ત્યાંનો ખર્ચો જે બચશે ને, કેવું નહીં પડે, એ ખર્ચો તમારામાં ટ્રાન્સફર થશે. તમે ખર્ચાની ચિંતા છોડો. હું હજી કહું છું, પગારની પણ ચિંતા બાજુ પર મૂકો. નિર્મળ નિસ્વાર્થ ભાવે એકવાર 6 મહિના માટે મન મૂકી તમારા બાળક બાળિકાઓની પાછળ પડી જાઓ. જુઓ, તમારો અંતરાય કર્મનો તો ક્ષોભસમ થશે, લાભાંતરાયનો. એ જ બાળક બાળિકા મોટા થયા પછી તમને સંભાળી લેશે ગેરંટી સાથે. એને એટલી અક્કલ છે, જેમની પાસે હું ભણ્યો છું, આજે એમની સુસ્થિતિ છે. મુંબઈમાં એક બેન છે જેની પાઠશાળામાંથી 50 બહેનોએ દીક્ષા લીધી છે, ખાલી 4000ના પગારમાં. જે દિવસથી એની પાઠશાળા શરૂ થઈ તે દિવસથી પગાર આગળ વધ્યો નથી. એ બેને ક્યારે ફરિયાદ નથી કરી. બેનને આનંદ એટલો છે, હું નથી લઈ શકી, હું નથી લઈ શકી, જે લે છે એમાં હું નિમિત્ત બન્યો છું, એટલું તો પુણ્ય મારા ભાગ્ય આવે છે. ફરીથી પૈસા જોઈએ છે કે પુણ્ય જોઈએ છે? પુણ્ય. જો નિર્મળ પુણ્ય જોઈતું હોય, બંધ કરી દો ફરિયાદો, બંધ કરી દો. આજ નહીં તો આવતીકાલે કોઈ માયનો લાલ જાગશે. આ અમદાવાદ છે, આ અમદાવાદમાં એક જ પાર્ટી 300-એ 300 શિક્ષક શિક્ષિકાઓને નિશ્ચિંત કરી શકે એવું હું માનું છું. એવું હું માનું છું.